સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના એપ્રોચ રોડ ઉપર રાત્રિના સમયે બાઇક લઈને જઈ રહેલા ઊંચાના યુવાનને રખડતા ટોળે અડફેટે લેતા યુવાનને ઈજાઓ પહોંચતા 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ માતૃસાયા સોસાયટી સામે ગઈ રાત્રે 38 કલાકે ઊંચા ગામનો યુવાન ગૌતમભાઈ બચુભાઈ પટેલ કે જે બાઇક લઈને ઊંચાથી પ્રાંતિજ નેશનલ હાઈવે 8 તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન માતૃસાયા સોસાયટી સામે એકદમ રોડ ઉપર અચાનક રખડતી ગાય આવી જતા ગાયે યુવાનને અડફેટે લેતા યુવાન બાઇક સાથે રોડ ઉપર પટકાયો હતો તો રોડ ઉપર પટકાતા તેને માથાના ભાગે ઈજાઓ પહોંચતા લોહી લુહાણ થયું હતું તો શરીરે પણ ઈજાઓ પહોંચી હતી તો અકસ્માતને લઈને આજુબાજુમાં રહેતા તથા માતૃસાયા સોસાયટીના લોકો દોડી આવ્યા હતા અને દોડી આવેલા લોકોમાંથી 108ને ફોન કરતા 108 તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત યુવાનને પ્રાંતિજ સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો તો યુવાનને અકસ્માત થતા યુવાનો મોબાઈલ પણ નીચે રોડ પર પડી જતા કોઈ મોબાઈલ પણ ચોરી ગયું હતું તો પ્રાંતિજ ખાતે રખડતા ઢોરનો ત્રાસ હોવા છતાંય જવાબદાર પાલિકા જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું હાલ તો સ્પષ્ટપણે જણાઈ આવે છે। જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ।